गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां छो ने विद्यार्थी मित्रों? मां सरस्वती શિક્ષણ શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તમને એમ થતું હશે કે આપણે ગયા વિડીયોમાં શું ભણ્યા હતા યાદ છે? પહેલા તે યાદ કરી લઈએ, પછી આજના આપણા આગળના ટોપિક પર વધીશું. ઓકે, ગુડ. ચલો તો શું આપણે ભણ્યા હતા બોલો જોઈએ. યસ, વેરી ગુડ. શું ભણ્યા હતા? માય ફેમિલી. તેની અંદર આપણે શું જોયું હતું કે મારા કુટુંબની અંદર જે સભ્યો હોય તેમનો ઇંગ્લિશમાં ઉચ્ચાર શું થાય, તેમનો સ્પેલિંગ શું થાય, શું આપણે બોલી શકીએ છીએ, તેમને શું કહેવાય, તે પણ જોયું હતું. યાદ છે ને? ચાર્ટ દ્વારા સમજ્યા હતા આપણે. પપેટ થિંક ફિંગર ફેમિલી વાળી પોઈમ પણ ગાઈ હતી. યસ, વેરી ગુડ. તમે પણ આવા પપેટ બનાવવાના ગયા હતા ને? તમે ફેમિલીનું એ સોંગ ગાવાનું કહ્યું હતું, યાદ છે? ઓ, વેરી ગુડ. બધાએ યાદ કરી લીધું છે. ગુડ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એજ યુનિટની અંદર આપણે બીજા ટોપિક જોઈશું, હુ, વોટ એન્ડ હાઉ મેની. તો આ વસ્તુ તમે અગાઉ પણ બધા જે કેલ્ક્યુલેશન ગયા છે એમાં વોટ એટલે શું, હાઉ મેની એટલે કેટલા, હુ એટલે કોણ, આવું તમે શીખ્યા છો. પરંતુ આજના આપણા વિડીયોમાં હુ, વોટ એન્ડ હાઉ મેની, તો ત્રણેયનો જ્યારે ઉપયોગ કરવાનો આવે છે ત્યારે કેવી રીતે આપણે આન્સર આપીશું, તેનું શું ઉચ્ચારણ થાય છે, તે કેવી રીતના આપણે બોલાય છે, ક્યારે હુનો ઉપયોગ, ક્યારે વોટનો ઉપયોગ, એમ ક્યારે હાઉ મેનીનો ઉપયોગ કરીશું, તે આજે આપણે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે શીખીશું હુ. હુનો અર્થ શું થાય? તમને યાદ હોય તો હુ એટલે મેં તમને અગાઉના યુનિટની અગાઉના વિડીયોની અંદર સમજાવ્યું છે. વેરી ગુડ. શું થશે? હુ એટલે કોણ? તો અહીંયા આપણે ફર્સ્ટ આપણે જોઈશું હુ, ડબલ્યુ એચ ઓ, હુ. હુ એટલે કોણ. હવે આપણને એમ થાય કે હુ એટલે કોણ, તો તેનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો તે આપણે પહેલા શીખીશું કે એક કે તેથી વધારે વ્યક્તિ હોય તેની માહિતી આપણે મેળવવી હોય, બરાબર. હવે મને ખબર નથી કે તમારા શિક્ષક કોણ છે, તમારા ભાઈ કોણ છે, હુ ઇઝ યોર મધર, તમારી માતા કોણ છે. આપણે આવો જ્યારે પ્રશ્ન પૂછીશું તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? હુનો ઉપયોગ કરીશું. તો એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશેની માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછાય છે. અહીંયા આપણે પહેલા તે સમજી લઈએ કે એક કે તેથી વધારે વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે? યસ, શેના વડે આપણે પ્રશ્ન પૂછવાનો? હુ વડે. હુ વડે પ્રશ્ન પૂછાય. ચલો સમજીએ ફરી હવે કે હુ એટલે કોણ. હવે એક કે તેથી વધારે વ્યક્તિની વિશે આપણે જ્યારે માહિતી મેળવવી છે ત્યારે શેના વડે આપણે પ્રશ્ન પૂછીશું? હુ વડે પ્રશ્ન પૂછીએ. હુ એટલે કોણ. ચલો હવે યાદ રહી ગયું, સમજ આવી ગઈ. ગુડ. તો હવે આપણે તેનું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો જુઓ, એક એક્ઝામ્પલ આપી દઉં છું, પછી આપણે વધારે જોઈશું. જુઓ, હવે મારે તમને પૂછવું છે કે તમારા શિક્ષકનું લઈ લઈએ. તમને જો ખબર હોય કે તમારા શિક્ષક કોઈ ક્લાસ ટીચર પણ હોઈ શકે, બીજા અન્ય શિક્ષક પણ હોઈ શકે, કે હુ ઇઝ યોર ટીચર, એટલે કે તમારા શિક્ષક કોણ છે. તો આપણે પહેલું એક્ઝામ્પલ લઈ લઈએ. તો આપણે શેના માટે પ્રશ્ન પૂછ્યો? હુ વડે. હુ ઇઝ યોર ટીચર. ટીચર એટલે કોણ થશે? વેરી ગુડ. ચલો અહીંયા લખી દઉં છું એક એક્ઝામ્પલ, એટલે ફરીથી બીજા અન્ય એક્ઝામ્પલમાં. યોર ટીચર. ટીચર એટલે કોણ? શિક્ષક. તો આપણે અહીંયા લખીશું તમારા શિક્ષક કોણ છે, બરાબર. કે તમારા શિક્ષક કોણ છે? તમારા શિક્ષક કોણ છે? તો આપણે આન્સર આપવો હોય તો કેવી રીતના આન્સર આપીશું? યસ, વેરી ગુડ. કે કોઈ મિસિસ કલ્પના ઇઝ માય ટીચર, બરાબર.
પછી શું લખીશું? યસ, વેરી ગુડ. ધીસ ઇઝ કલ્પના બેન ઇઝ માય ટીચર. તો અહીંયા આપણે લખીશું મિસિસ કલ્પના બેન ઇઝ માય ટીચર. એટલે શું થશે કે શ્રીમતી કલ્પના બેન મારા શિક્ષક છે. શું કરી રહી છે? બુક એટલે
what is Mr. Modi doing? अथवा what is Mr. Modi? बराबर कि Mr. Modi શું કરી રહ્યા છે? પછી what is Mr. Modi? બરાબર કે Mr. Modi શું છે? તો તેમનો વ્યવસાય પણ આવી જાય કે તે લોયર હોય તો લોયર પણ આવે, ડોક્ટર હોય તો ડોક્ટર આવે. બરાબર છે? આ રીતના આપણે તેનો આન્સર આપી શકીએ છે. હવે તમને આની અંદર પણ ખબર પડી કે what નો ઉપયોગ આપણે ક્યારે કરશું. આ ત્રણ ક્રિયાઓ પણ તમને લખાઈ હતી, વ્યવસાય પણ છે અને વ્યક્તિને વિશે જાણવા માટે. ત્યારબાદ આપણે થર્ડ ટોપિક કયો આવશે? હાઉ મેની. જો હવે હાઉ મેની, હાઉ મેની નો અર્થ શું થશે? આ બંને વસ્તુ તમે શીખી ચુક્યા છો અત્યાર સુધીના. આ તમારી માટે નવું છે. હાઉ મેની, એચ ઓ ડબલ્યુ, હાઉ એટલે મેં, હાઉ મેની એટલે આનો અર્થ શું થશે? व्यक्ति होय सके, वस्तु होय सके, फल होय, फूल होय, प्राणी होय, पक्षी होय, आप वगैरह ने जो संख्या जाननी होय तो सेनो उपयोग करीशु आपणे. वेरी गुड, हाउ मेनी. तो अहीं लखी कोई व्यक्ति, वेरी गुड, व्यक्ति, प्राणी, पक्षी, फल, फूल. બરાબર, આ જે બધું છે એના સિવાય બીજું પણ હોય શકે વગેરેની સંખ્યા. એક્ઝેક્ટલી શું આપણે મળેલા આનાથી? સંખ્યા, વગેરેની સંખ્યા જાણવા માટે. તમારે એક હોય તો એક, તમે કહો બે હોય તો બે, કે આઈ હેવ અ વન સિસ્ટર, ટુ સિસ્ટર, તમે આવું કહી શકો છો. બરાબર, તો આ એક્ઝેક્ટલી આપણને સંખ્યા મળી ગઈ, એક, બે, ત્રણ, એમ. બરાબર, તો એ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ પહેલા તો. આ તમને ઇઝી પડશે અને સમજણ પણ પડે છે ને એમાં. વેરી ગુડ, હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ? How many sisters have you? તમારે કેટલી બહેનો છે? કેટલા ચોક પડ્યા છે,
આવું બધું તમે પૂછી શકો છો, પૂછી શકીએ છીએ ને. ગુડ, તો હવે તમને ખબર પડી ગઈ કોઈ વસ્તુ હોય તેની એક્ઝેક્ટલી આપણે સંખ્યા જાણી હશે તો આપણે શેના વડે પ્રશ્ન પૂછીશું? હાઉ મેની વડે, બરાબર. તો તમને આ છે હુ, વોટ, આ બંને તમે શીખ્યા હતા પણ થોડું વધારે રિવિઝન થઈ ગયું. અને આજે એક બીજો એક ટોપિક છે હાઉ મેની, તે પણ હવે તમને સમજવું પડે કે એક્ઝેક્ટ સંખ્યા જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. તો આના પરથી એક એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ જે આપણે ફેમિલી વિશે આપણે અગાઉના વિડીયોમાં ભણેલા. તો આપણા કુટુંબના જ આ રીતના જે પ્રશ્ન પૂછાયો તો આપણા કુટુંબના વ્યક્તિઓની જ આપણે માહિતી કેવી રીતના આપીશું તે જોઈએ. જો જે તમારા કુટુંબના સભ્ય વિશે પણ તમે લખી શકો કે તમારા પપ્પાનું નામ શું છે, તે શું કરી રહ્યા છે, મમ્મી શું કરી રહી છે, તમારે કેટલા ભાઈ બહેન છે. અહીંયા તમારે વર્કશીટમાં પણ આ રીતના કેટલા ક્વેશ્ચન આવ્યા છે તો તમે તે રીતના પણ લખી શકો છો, બરાબર. આપણે ફેમિલી વિશે તો ભણ્યા છે તો હવે તો તેના પર પ્રશ્નો જવાબ બનાવતા હોય તો આવશે. અને આજે આ પણ ત્રણ વસ્તુ ભણ્યા છે એટલે હું વોટ એન્ડ હાઉ મેની પરથી પ્રશ્ન જે છે એનો આન્સર હવે તમને આપતા આવડશે. તો જો આપણે પહેલો એ ક્વેશ્ચન મેં લખ્યું છે હુ ઇઝ યોર ફાધર, શું થશે કે તમારા પિતા કોણ છે, તો કોણ છે, તો શું આવશે, યસ, વેરી ગુડ. ના, તો તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. અહીંયા કોઈ બી નામ લખી શકો છો, તમે તમારા પિતાનું નામ લખી શકો. અહીંયા આપણે લખીએ મારે બે ભાઈ છે.